પ્રભુ ઈશુના નામ આપ સર્વનો આવકાર કરું છું. ગત સમયમાં જે મેં વિડીયો બનાવ્યો હતો કે વોટ ઇઝ ચર્ચ, ચર્ચ શું છે, અને મેં કીધું હતું કે એક સિસ્ટમ છે, એક સ્ટ્રક્ચર છે, એક બિલ્ડિંગ છે, દેટ ઇઝ નોટ ધ ચર્ચ, એ ચર્ચ નથી. પણ જે બાઇબલ શીખવે છે એ મુજબ ચર્ચનો મતલબ થાય છે કે હું પોતે દેવે પોતાના માટે જગ્યા તૈયાર કરેલી છે, એ પોતાના પવિત્ર મંદિરમાં છે. કેમ કે દેવે આપણને પવિત્ર કર્યા છે, ઈસુના રક્તથી આપણને ખરીદવામાં આવ્યા છે. દેટ ઇઝ વાય વી આર હોલી, આપણે પવિત્ર છીએ, એની પસંદ કરેલી પ્રજા છીએ. અને માટે દેવ એ કોઈ બિલ્ડિંગ કે સ્ટ્રક્ચરમાં રહેતો નથી, તે આપણા હૃદયોમાં વસવાટ કરે છે. તો જે પ્રશ્ન જે મારા થોડા મિત્રોએ મને કર્યો કે ભાઈ તમે આ ચર્ચને એ રીતે માનતા નથી, તો મેં એમને જણાવ્યું સરળતાથી કે ચર્ચ એ કોઈ બિલ્ડિંગ અથવા સ્ટ્રક્ચર નથી, હું ચર્ચને માનું છું, કેમ કે હું પોતે તે ચર્ચ છું, તમે પોતે પણ તે ચર્ચ છો. પ્રભુ આપણામાં વસવાટ કરે છે, એ પથ્થરના મકાનોમાં રહેતો નથી. હવે તમે જુઓ કે એ આપણે એ બિલ્ડિંગોને જો ચર્ચ માની લઈએ, રાઈટ, એ જે બિલ્ડિંગ છે અથવા તો એ સ્ટ્રક્ચર છે અથવા તો એ સિસ્ટમ છે એને આપણે ચર્ચ માની લઈએ છીએ, તો કેવી પરિસ્થિતિ થાય છે? આપણે પ્રબોધક મૂસાના સમયમાં જઈએ. પ્રબોધક મૂસાના સમયમાં હિબ્રુ પ્રજા ઇજિપ્તમાં રહેતી હતી, બંદીવાસમાં હતી, અને ત્યાંથી પ્રભુ એમને બહાર દોરીને લઈને આવે છે, બરાબર. અને ત્યારે પ્રભુ કહે છે કે લેટ માય પીપલ ગો ટુ વર્શિપ મી, મારા લોકોને જવા દો. એક સ્ટ્રક્ચર અથવા એક સિસ્ટમમાંથી બહાર લાવે છે. અને આપણે આજે પ્રભુનું વચન આવ્યા પછી આપણા બધાની પાસે બાઇબલ છે, અને એ આ વચન આવ્યા પછી આપણે પાછા એ સિસ્ટમ તરફ પાછા ચાલ્યા જઈએ છીએ કે અમને સિસ્ટમમાં જ રહેવા દો, અમને સ્ટ્રક્ચરમાં જ રહેવા દો, લેટ અસ ફોલો ધ સ્ટ્રક્ચર. હવે તમે જુઓ, એ પહેલી વાત કે દરેક જે ડિનોમિનેશન છે એના પર્ટિક્યુલર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, બાઇબલમાં નથી. વિચાર કરજો ક્યારેક. બાઇબલમાં એવા એ બાઇબલના નિયમો એટલા નબળા છે કે એ નિયમોની ઉપર આ પ્રકારના નિયમોની જરૂર છે. આપણને પ્રભુ બહાર લાવે છે એક સ્ટ્રક્ચરમાંથી, એક સિસ્ટમમાંથી, રાઈટ. આપણે પાછા એ સ્ટ્રક્ચરને સિસ્ટમને પાછા ચાલ્યા જઈએ છીએ. જુઓ અત્યારે આપણે ફાઇટ કરીએ છીએ ઘણા કે ભાઈ બાપ્તિસ્મમાં તો કયું સારું, તો કહે છે ડૂબકીનું બાપ્તિસ્મમાં સારું, છંટકાવનું બાપ્તિસ્મમાં સારું. કોઈ કહે છે ઝંડાની નીચે થઈને પસાર થવું, કોઈ એકદમ બરફીલો પાણીનો કુંડ હોય અને એમાં ડૂબકી મારવાથી. સી, આપણે એક ફરીથી એક સ્ટ્રક્ચર અથવા સિસ્ટમ બનાવીએ છીએ અને ફરીથી એમાં જ વસવાટ કરવા માંગીએ છીએ. આપણને ફ્રી થવું ગમતું નથી, આપણને ગુલામગીરી પસંદ છે. બાપ્તિસ્માનો અર્થ થાય છે કે પસ્તાવો કરો, કેમ કે દેવનું રાજ્ય પાસે છે. પસ્તાવો કરો એટલે કે પાછા ફરી જાઓ, તમે જે દિશાએ જઈ રહ્યા છો ત્યાંથી પાછા ફરો. શુભ, હિબ્રુમાં એ ક્રિયાપદ છે શુભ, ત્યાંથી તમે હવે પાછા ફરી જાઓ. તમે જે સિસ્ટમને પરમેશ્વર ગણીને ચાલો છો એમાંથી તમે પાછા ફરો. તમે જુઓ, મેં ગત સમયમાં એક વિડીયો બનાવ્યો વિધવાની દમડી, ત્યાં મેં જણાવ્યું કે ભાઈ કેવી રીતે સિસ્ટમ અને સ્ટ્રક્ચરના નામે એ વિધવાને લૂંટવામાં આવી. અને એ ઈસુ ખ્રિસ્ત નોટિસ કરે છે અને કહે છે કે તેમને વિશેષ સજા મળશે, તે ચોરોને વિશેષ સજા મળશે. તમે યોહાની લખેલી સુવાર્તા જુઓ, એનો 8મો અધ્યાય, તમે તમારા બાપ શેતાનના છો, તમે જૂઠા છો, કેમ એવું કહેશે? કેમ કે તમે
પ્રભુ આપણને ફ્રી કરવા ચાહે છે અને પાછા એ જ આપણે સિસ્ટમમાં ચાલ્યા જઈએ છીએ. આપણે ફ્રી થવાની જરૂર છે, પ્રભુના વચન તરફ વધવાની જરૂર છે, આપણે પોતાને પસ્તાવ કરીને પાછા ફરી જવાની જરૂર છે. દેટ ઇઝ વોટ ધ બેપ્ટિઝમ ઇઝ. સમજો છો? પણ આપણે એ સિસ્ટમને ફરીથી પકડી રાખવા માંગીએ છીએ. વી વોન્ટ ટુ હોલ્ડ ધીસ સિસ્ટમ. ઘણા બધા વ્યક્તિઓ એમના આપણા ભારતમાં જે બધા ફોર્મ્સ હોય છે, ફોર્મ્સ ભરીએ છે અને એ ફોર્મ્સમાં એક કોલમ હોય છે કે રિલિજન, તેમાં લખે છે પોતાના ડિનોમિનેશનનું નામ. તમારો ધર્મ કયો? મારા ડિનોમિનેશનનું નામ લખું છું. ઇઝ ઇટ ગુડ? કોને ફોલો કરીએ છીએ, ડિનોમિનેશન કે પછી પ્રભુના વચનને ફોલો કરીએ છીએ? આપણે કોને કરવું જોઈએ? શું પ્રભુના વચનમાં કોઈ જગ્યાએ ઉણપ છે? ના. પણ આપણે એ ડિનોમિનેશનનું નામ રાખીએ છીએ. એટલે આપણે એક સિસ્ટમ અને સ્ટ્રક્ચરને ફોલો કરીએ છીએ. બહુ દુઃખદ બાબત છે. અને મારા જે મિત્રોએ મને જે સવાલ કર્યો કે ભાઈ ચર્ચ, તો યસ, યુ આર ધ ચર્ચ. તમે અને હું ચર્ચ છીએ. આપણે જ ચર્ચ છીએ. પ્રભુ આપણી અંદર વસવાટ કરે છે. યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ. તમે પ્રભુનું મંદિર છો. જે સિસ્ટમમાંથી પ્રભુ આપણને બહાર લાવે છે, બહાર લઈ જઈને ફ્રી કરે છે, બરાબર, આપણે પાછા પ્રભુએ આપેલી જે ફ્રીડમ છે એને સ્ટ્રક્ચરમાં બેસાડીને ચાહીએ છે કે એ સ્ટ્રક્ચરમાં હું જીવું. પણ છે આપણી પાસે પ્રભુનું વચન. તમે પ્રભુનું વચન ફોલો કરો, તમને ક્યારેય કોઈ સિસ્ટમની જરૂર નહીં પડે. સિસ્ટમમાં રહીને તમે ચોરી કરી શકશો. જુઓ, જૂના એ જે વિધવાની દમડીનો સંદેશો હતો એ યાજક વર્ગને માટે એક કટાક્ષ હતો કે ભાઈ તમે એમનું ખાઈ જાઓ છો, લૂંટી લો છો એને. અને આજે પણ લૂંટનારા પડ્યા જ છે. પ્રભુના નામે લૂંટનારાની સંખ્યા ઓછી નથી, પડ્યા જ છે, ઢગલો પડ્યા છે. પણ આપણે પ્રભુના વચનમાં વધવાનું છે. પ્રભુના વચનમાં જો એ તે વધ્યા હોત, એમણે કદી પ્રભુને જાણ્યો જ નથી. એમણે સિસ્ટમને જાણી છે. ધે આર ધ પ્રીસ્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર સિસ્ટમ. અને આપણે એ સિસ્ટમમાં વધવાનું નથી, આપણે પ્રભુના વચનમાં વધવાનું છે. કેમ કે પ્રભુનું વચન આપણને જીવન આપી શકશે, સિસ્ટમને સ્ટ્રક્ચર નહીં આપી શકે. અને યુ આર ધ ટેમ્પલ. હું ફરીને કહું છું કે તમે ને હું જ ટેમ્પલ છીએ, પ્રભુનું મંદિર છીએ. જો તમે પ્રભુના તમે પોતે તમારા જીવનમાં પ્રભુનો સ્વીકાર નથી કર્યો તો તમે કરો, તક છે. પ્રભુને તમે સોંપાઈ જાઓ. જે માર્ગે તમે જઈ રહ્યા છો ત્યાંથી તમે પાછા ફરી જાઓ. શુભ કે જેથી કરીને પ્રભુ એના ઉત્તમ આશીર્વાદોથી તમને વિસ્તૃત કરે અને એ આશીર્વાદનું કારણ લોકો માટે પણ બની શકે. બાકી સિસ્ટમને જો તમે ફોલો કરી રહ્યા હોવ તો ઇટ્સ અ પેઇનફુલ થિંગ. પ્રભુના વચનોને કેવી રીતે સિસ્ટમમાં મરડી શકાય એ મેં ગત સંદેશામાં જણાવી દીધું હતું કે 2000 વર્ષ પહેલાં પણ યાજક વર્ગ એને મરડતો અને મચડતો હતો, ટ્વિસ્ટ કરતો હતો. 2000 વર્ષ પછી પણ આજની તારીખમાં પણ રિલિજિયસ લીડર્સ પ્રભુના નામે એ વચનોને ટ્વિસ્ટ કરે છે. માટે જાગતા રહો, પ્રાર્થના કરતા રહો અને બાઇબલને વાંચો. ડિસિપ્લિન તો ઠીક છે, કેમ કે સિસ્ટમના ભાગ છો તમે, હું નથી. સિસ્ટમનો ભાગ ના બનશો. પ્રભુને મહિમા આપનારું જીવન જીવો. સિસ્ટમના ભાગની કોઈ જરૂર નથી. પ્રભુને મહિમા મળે તેવું જીવન જીવો કે જેથી પ્રભુ
આપણને આશીર્વાદિત કરે, જે રીતે ઇબ્રાહીમને કર્યો હતો. કેમ કે ઇબ્રાહીમ બી તો કોઈક સિસ્ટમનો ભાગ હતો જ ને, એ સીન નામના દેવનો ઉપાસક હતો, રાઈટ? પણ એને એમાંથી બહાર લાવ્યા. બહુ બધા રિચ્યુઅલ્સ, રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કરતી હતી યહૂદી પ્રજા, રાઈટ? જ્યારે ઈસુ ખ્રિસ્ત આવવાનો સમય હતો ત્યારે બહુ બધા પ્રકારના રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ ફેર દે. પરંતુ પ્રભુ એમાંથી એમને બહાર લઈ આવે છે કે એમને કેટલું કહે છે કે બાપ્તિસ્મા અને બીજું પ્રભુ ભજન. બહુ બધા થોકબંધ નિયમો હતા, પણ કહે છે કે એ નિયમો પ્રભુની, દેવની પવિત્રતા દર્શાવે છે. તમે એ લેવલ સુધી પહોંચી નહીં શકો, તમે એક પણ નિયમ તોડ્યો, પણ દેવની કૃપા ત્યારે તમને શીખવા મળે છે. માટે એ નિયમો હતા, માટે પ્રભુ આપણને બહાર લાવે છે એ સિસ્ટમમાંથી, આપણે પાછા એ સિસ્ટમમાં ચાલ્યા જઈએ છીએ. પ્રશ્નનો આઈ થિંક તમને જવાબ મળી ગયો હશે. મને કોઈ વાંધો નથી કે તમે, મને ડિનોમિનેશનથી કોઈ તકલીફ નથી, પણ જ્યારે બાઇબલનું ટ્વિસ્ટિંગ થતું હોય, એનું ઇન્ટરપ્રિટેશન જ ગલત રીતે થતું હોય, તો ચોક્કસ તમે બાઇબલ વાંચો, તમે જાગૃત થાઓ. થેન્ક યુ.